नमस्कार मित्रों, रमेश केला चैनल में फरी एक बार आपनो स्वागत छे। आज आपणे निहारशु सवाल अमारा जवाब तमारो भाग 69। आ पहला पण आपणे भाग 1 થી 68 નિહાળી ચૂક્યા છે। જે મિત્રો અમારા અગાઉના ભાગ નથી જોઈ તે મિત્રો આ અગાઉના ભાગ ખાસ જોવા વિનંતી, કારણ કે અગાઉના ભાગમાં ખૂબ જ અગત્યના 3000 જેટલા અગત્યના ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવેલ છે। આ બધા જ ભાગ તમે એક સાથે નિહાળવા માટે અમારી જે આ વિડિયોના અંતમાં આવેલું એક ઓનલાઈન ટેસ્ટનું પ્લેલિસ્ટ આવશે, તેના પર ક્લિક કરી તમે બધા જ ભાગ એક સાથે પણ નિહાળી શકશો। આ ભાગને આ બધા જ ભાગની તમે પીડીએફ મેળવવા માટે અમારી ચેનલ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેમાં તમે અગાઉની બધા જ ભાગની પીડીએફ પણ મેળવી શકશો। તો ચાલો આપનો વધુ સમય ન લેતા સરળ શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારો ભાગ 69। આવી જ ટેસ્ટ આપણે દર મંગળ ગુરુ અને શનિવારે લાઈવ રાખીએ છીએ। સમય રહેશે રાતના 9 વાગ્યાનો। ઘણા બધા મિત્રો અમને રિક્વેસ્ટ કરેલી છે કે સર ગૂગલ ફોર્મ અથવા તો ટેલિગ્રામમાં લાઈવ ટેસ્ટ લ્યો, પરંતુ તેમાં જવાબ શા માટે સાચો છે તે એક્સપ્લેન કરી શકાતું નથી। તો આમાં તમે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે અને તે શા માટે સાચો છે એની પણ આપણે ચર્ચા કરીશું। આ બધા જ વિડીયો આપણે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકા અને કોર્પોરેશનની એક્ઝામને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। આ વિડીયોમાં આપણે ખાસ કરીને 16 જેટલા હેલ્થના એમસીક્યુ, એક ગુજરાતનો જીકેનો ક્વેશ્ચન, એક ગુજરાતી વ્યાકરણ, એક ગુજરાતી સાહિત્ય, એમ કરીને 20 ક્વેશ્ચનનો સમાવેશ કરવામાં આવે છે। અને આ બધા જ આમાંના મોટાભાગના જનરલ નોલેજના, ગુજરાતી સાહિત્યના, ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી લેવામાં આવેલા છે। તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તારા ભાગ 69। આજનો પહેલો ક્વેશ્ચન છે, સ્વાઇન ફ્લૂ એ સેના દ્વારા ફેલાતો રોગ છે? બરાબર, ઓપ્શન છે વાયરસ, બેક્ટેરિયા, ફંગસ કે જીવાણુ। તો આપને ખબર છે સ્વાઇન ફ્લૂ એ કેના દ્વારા ફેલાતો રોગ છે। સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ 2009 જોવા મળ્યો હતો, જે H1N1 નામના વાયરસથી ફેલાતો રોગ છે। વાયરસનું નામ પણ યાદ રાખજો, H1N1। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન્ટ્રિક ફીવર એટલે ફાઇલેરિયા, કોલેરા, ટાઇફોઇડ કે કમળો? તો સાચો જવાબ આવે છે એન્ટ્રિક ફીવર એટલે કે ટાઇફોઇડ। ટાઇફોઇડને એન્ટ્રિક ફીવર પણ કહેવામાં આવે, આંતરડાનો તાવ પણ કહેવામાં આવે, બરાબર। અને ટાઇફોઇડમાં કયો ટેસ્ટ કરવામાં આવે તે પણ ખાસ યાદ રાખજો, વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે, સીરમ વિડાલ। નેક્સ્ટ પ્રશ્ન છે, રોગના જંતુઓ શરીરમાં રોગ ઉત્પન્ન કરવાની શક્તિને શું કહે છે? વિર્યુલન્ટ, એન્ટીજન, એન્ટીબોડી કે ટોક્સિમિયા? તો રોગના જંતુઓ શરીરમાં રોગ ઉત્પન્ન કરવાની શક્તિને જે કહેવામાં આવે છે ને વિર્યુલન્ટ કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, એન્ટીજન, એન્ટીબોડી અને ટોક્સિમિયા આપણે બધાને ખબર છે। નેક્સ્ટ છે COVID-19 છે, COVID-19 ને કારણે ભારતના કયા રાજ્યમાં ઓનલાઈન સેવા માટે મી બડી એપ શરૂ કરવામાં આવેલ છે? કોરોનાને લગતા બધા જ ક્વેશ્ચનને આપણે અગાઉ 2 વિડીયો પણ બનાવેલા છે, એ વિડીયો પણ તમે અમારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। ઓનલાઈન પ્લેલિસ્ટમાં જઈ કોરોનાને લગતા 2 વિડીયો બનાવેલા છે, જેમાં કોરોનાને લગતા રીસન્ટ 100 ક્વેશ્ચનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે। તો મી બીડીએફ કોના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? ગુજરાત, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ કે મિઝોરમ? તો સાચો જવાબ આવે છે મી બીડીએફ શરૂ કરનાર રાજ્ય હતું અરુણાચલ પ્રદેશ। નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતનું ગુજરાતી જનરલ નોલેજનો ક્વેશ્ચન છે, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ આપણે ખબર છે સાપુતારા છે, તે કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ, દાહોદ, છોટાઉદેપુર કે ડાંગ? તો ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા છે, એ ડાંગ જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ પ્રશ્ન છે, આફ્રિકામાં રહેતા લોકોને યેલો ફીવર નામનો રોગ થતો નથી, એ કયા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ છે? રોગપ્રતિકારક શક્તિના પણ આપણે જુદા જુદા વિડીયો બનાવેલ છે, જેમાં બધા જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ કેને જાતીય કહેવાય, કેને જનજાતીય કહેવાય, કેને વ્યક્તિગત કહેવાય, આવી બધી જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વિશે ડિટેલમાં સમજાવેલ છે। તો આફ્રિકાના લોકોને યેલો ફીવરનો રોગ થતો નથી, તે એક પ્રકારની જનજાતીય ઇમ્યુનિટી કહેવામાં આવે છે, જનજાતીય રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગમાં લીધેલ ગાઉન અને કેપનો કઈ બેગમાં નિકાલ કરવામાં આવે છે? લાલ, પીળી, લીલી કે વાદળી? તો સાચો જવાબ આવે છે ગ્રાઉન અને કેપનો નિકાલ પીળી બેગમાં કરવામાં આવે છે, ગ્રાઉન, કેપ અને માસ્ક
હથળનો પીડીબેગમાં નિકાલ કરવામાં આવે છે, જ્યારે ગોગલ્સ હોય તો કાચના હોય એટલા માટે એને બ્લુ બેગ એટલે કે વાદળી બેગમાં નિકાલ કરવામાં આવે છે. શું કવરનો પણ પીડીબેગમાં નિકાલ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે રૂલ ઓફ 9 મુજબ ચેસ્ટ અને એબડોમિનમાં બન્સ થાય તો કેટલા પર્સન્ટેજ બન્સ કહેવામાં આવે છે. ચેસ્ટ અને એબડોમિનમાં બન્સ થાય તો રૂલ ઓફ 9 આપણે ખબર છે બન્સના પર્સન્ટેજ કાઢવા માટેનો નિયમ છે, જેમાં શરીરના ભાગને જુદી જુદી 9-11 કેવિટીમાં વહેંચવામાં આવેલ છે અને બધી જ કેવિટીને 9% આપવામાં આવેલ છે અને પ્રાઇવેટ પાર્ટનો 1%, આમ કરીને 100% કાઢવામાં આવેલ છે. તો ચેસ્ટ અને એબડોમિનમાં બન્સ થાય તો કેટલા પર્સન્ટેજ કહેવાય? 18%. ચેસ્ટ એબડોમિન અને બેક સાઇડ ત્રણેયમાં થાય બન્સ તો એને 36% કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે બ્રિજ પ્રેઝન્ટેશનમાં ડિનોમિનેટર શું હોય છે? ડિનોમિનેટર એટલે કે પ્રેઝન્ટિંગ પાર્ટ. જુદા જુદા પ્રેઝન્ટેશનમાં જુદો જુદો ડિનોમિનેટર હોય છે, ઓક્સીપુટ હોય છે, સેક્રમ હોય છે, મેન્ટમ હોય છે કે આઈબ્રો હોય છે. તો બ્રિજ પ્રેઝન્ટેશનમાં ડિનોમિનેટર તરીકે શું હોય છે? તો કે સેક્રમ બોન હોય છે. ઓક્સીપુટ કયા પ્રેઝન્ટેશનમાં હોય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ છે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જનરલ નોલેજના પ્રશ્ન છે. શ્રીમદ રાજચંદ્ર, સ્વામી રામદાસ, ગોપાલકૃષ્ણ ગોખલે કે સ્વામી રામકૃષ્ણ. તો ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે હતા, એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા. નેક્સ્ટ છે મિત્રો હજી ક્વેશ્ચન બાકી છે, પરંતુ એક અગત્યની જાહેરાત કે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેને ખાસ જણાવવાનું કે આવા જ બધા જ ક્વેશ્ચનની સમાવેશ કરતી અમારી બુક માસ્ટરમાઇન્ડ એમસીક્યુ બનાવવામાં આવેલ છે, જેમાં લગભગ આશરે 7000 જેટલા એમસીક્યુ છે. દરેક વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવેલ છે, અગત્યના રોગોની જાણકારી છે, જીએમપીસી એપ છે, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના પણ અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જે મિત્રો આ બુક્સ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તે અમારા ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. નેક્સ્ટ આજનો પ્રશ્ન છે કે જ્યારે એસિડથી બન્સ હોય ત્યારે સાના વડે સારવાર આપવામાં આવે છે? લીંબુનો રસ, મંદ પ્રકારનો તેજાબ, સરકો કે સોડા બાયકાર્બ. તો લીંબુનો રસ પણ એસિડિક કહેવાય, મંદ પ્રકારનો તેજાબ પણ એસિડિક કહેવાય, સરકો પણ એસિડિક કહેવાય. તો સાચો જવાબ આવે છે સોડા બાયકાર્બ. જ્યારે આલ્કલાઇનથી બન્સ હોય ત્યારે ઉપર મુજબના 3 સારવાર આપવામાં આવે છે. એસિડથી બન્સ હોય ત્યારે આલ્કલાઇનથી સારવાર આપવામાં આવે છે, આલ્કલાઇનથી બન્સ હોય ત્યારે એસિડથી સારવાર આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ બ્લડ બેંક ક્યાં શરૂ કરવામાં આવી હતી? અમદાવાદ, ગાંધીનગર, વડોદરા કે સુરત. તો સૌપ્રથમ બ્લડ બેંક ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો કે અમદાવાદમાં. ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો કે 1963માં બ્લડ બેંક શરૂ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે ગોસ્ટ ચાર્ટ સૌપ્રથમ કોણે ડિઝાઇન કર્યો હતો? સાલ જોન્સો, ડેવિડ મોરલે કે કાર્લ લેન્સ્ટેનર. તો સાચો જવાબ આવશે ગોસ્ટ ચાર્ટને સૌપ્રથમ કોણે ડિઝાઇન કર્યો હતો? તો કે ડેવિડ મોરલેએ કર્યો હતો. કાર્લ લેન્સ્ટેનરે શું કર્યું હતું? તો કે જુદા જુદા બ્લડ ગ્રુપની શોધ કરી હતી. સાલ્ક અને સેબિન નામના વૈજ્ઞાનિકે શેની શોધ કરી હતી? તો કે પોલિયોની રસીની શોધ કરી હતી. જોન્સોએ શેની શોધ કરી હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે COVID-19ના ઇટલીના દર્દીને સાજા કરવા માટે સૌ પ્રથમ કઈ દવા ઉપયોગ કરવામાં આવી હતી? લોવિનાવીર, રીટોનાવીર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન કે એ અને બી બંને. તો સાચો જવાબ આવે છે COVID-19ના દર્દી ઇટલીના દર્દીને સાજો કરવા માટે જે દવા યુઝ કરવામાં આવી હતી એ લોપિનાવીર અને રીટોનાવીર હતી. આ બંને દવા એઇડ્સની ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવતી દવા છે, એટલે કે ART થેરાપીમાં વાપરવામાં આવતી દવા છે. નેક્સ્ટ છે અમે સ્ટેશન પહોંચ્યા પણ બસ જતી રહી હતી, આમાં પણ એ કયા પ્રકારનું સંયોજક છે? સમુચ્યવાચક, વિકલ્પવાચક, વિરોધવાચક કે અનુમાનવાચક. તો કે અમે સ્ટેશન પહોંચ્યા પણ બસ જતી રહી હતી. તો સાચો જવાબ શું આવે છે? તો કે વિરોધવાચક આવે છે. સ્ટેશને પહોંચ્યા અને બસ જતી રહી હતી, વિકલ્પ આપ્યો આ નહીં અને આ, તો વિકલ્પવાચક આવે છે. બંને સરખા હોય
તો સમુચ્ચયવાચક આવે છે, અનુમાનવાચક એટલે કે કોઈ ધારણા કરવામાં આવેલી હોય તો આવે તો એને અનુમાનવાચક કહેવામાં આવે છે. મિત્રો જો તમે ગુજરાતી વ્યાકરણના વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં ગુજરાતી વ્યાકરણ કોમેન્ટ કરો, જેથી અમે ગુજરાતી વ્યાકરણના વિડીયો પણ શરૂ કરી શકીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ એઇડ્સનો કેસ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર કે તમિલનાડુ? તો ભારતમાં સૌપ્રથમ એઇડ્સનો કેસ જે રાજ્યમાં જોવા મળ્યો હતો તે રાજ્ય હતું તમિલનાડુ. ક્યારે જોવા મળ્યું હતું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે સામાન્ય શરદી શાનાથી થાય છે? વાયરસ, જીવાણુ, ફૂગ કે પ્રજી? તો આપને ખબર જ છે અત્યારે ખૂબ જ ભયંકર આપણે કોરોના વાયરસ છે, તો એ શરદી ઉધરસ જેમાં થાય છે. તો શરદી એમને જનરલી શેનાથી થતી હોય છે? તો વાયરસથી થતી હોય છે. શરદી માટે જવાબદાર કોણ છે? તો કે વાયરસ હોય છે. ન્યુમોના રોગ શાનાથી ફેલાય છે? દર્દીના મૂત્ર, દર્દીના ગળફા, દર્દીના મળ કે દર્દીના ખોરાક? તો સાચો જવાબ આવે છે ન્યુમોનિયા રોગ શાનાથી ફેલાય છે. તો કે ન્યુમોનિયા શેનો લગતો રોગ છે? લંગ્સ, ફેફસાને લગતો રોગ છે. તો ફેફસાને લગતો રોગ હોય તો એમની શેનાથી ફેલાય? તો કે દર્દીના ગળફાથી ફેલાય છે. ગળફા ફેફસામાં હોય એટલે ફેફસાને લગતો રોગ હંમેશા ફેફસાને લગતો રોગ હંમેશા શેનાથી ફેલાય? ફેફસાથી અથવા તો ગળફાથી અથવા તો શ્વાસોશ્વાસથી ફેલાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વાદળી ક્રાંતિ કઈ બાબત સાથે સંકળાયેલી છે? મરઘા ઉત્પાદન, પશુ ઉત્પાદન, ખેસી ઉત્પાદન કે મત્સ્ય ઉત્પાદન? વાદળી ક્રાંતિ કેની સાથે સંકળાયેલી છે? તો કે મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનું પ્રથમ ઉર્મિ કાવ્ય કયું હતું? કુસુમ માળ્યા, ફાર્સવીર, જીનચંદ્ર સૂરી ફાગુ કે વસંત વિજય? તો પ્રથમ ઉર્મિ કાવ્ય કયું હતું? તો આપણે બધાને ખબર છે કુસુમ માળા હતું, જેને કોના દ્વારા રચવામાં આવ્યું હતું? તો કે નરસિંહરાવ દેવકિયા દ્વારા રચવામાં આવ્યું હતું. ફાર્સવીર શું હતું? તો કે પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય હતું. કરુણ પ્રશસ્તિ એટલે દુઃખદ પ્રસંગે રચેલું કાવ્ય. જીનચંદ્ર સૂરી ફાગુ શું હતું? તો કે પ્રથમ ફાગુ કાવ્ય હતું. અને વસંત વિજય શું હતું? તો કે પ્રથમ ખંડ કાવ્ય હતું. તો આ હતા આજના 20 પ્રશ્ન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો. આવા જ વિડીયોને લાઈવ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આગામી સમયમાં અમારા દ્વારા વિડીયો અપલોડ કરવામાં આવે તો મિસ ન થાય તમારાથી. આવા જ વિડીયો તમારા મિત્રો સાથે તમારા નોલેજને ટેલી કરવા માટે મંગળ ગુરુ સંગી રાતે 9 વાગે લાઈવ ટેસ્ટ આપવાનું ભૂલશો નહીં. વિડીયોમાં પાર્ટિસિપેટ થવા માટે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.